ચલો બાળકો વેજીટેબલ સ્પેસ ખોલ્યું ને તમે તો હવે આપણે વેજીટેબલ્સ નેમ બોલીશું શું આવે છે ચિત્ર બાળકો પોટેટો પોટેટાને શું કહેવાય બાળકો ગુજરાતીમાં બટાકો કહેવાય તો બટાકાના શાક તો બધાય બાળકોને ભાવે છે તો હવે પછી શું આવ્યું બાળકો ઓ ટોમેટો આવ્યો છે ટોમેટો કોણ કેવા કલરનો છે લાલ રંગનો છે ગુજરાતીમાં ટમેટો કહેવાય ચલો બાળકો આને શું કહેવાય બ્રિંજલ બ્રિંજલ ને ગુજરાતીમાં શું કહેવાય રીંગણ રીંગણ નો ઓળો પણ થાય અને આખા ભરેલા રીંગણ નું શાક થાય બાળકો આને ઓનિયન કહેવાય ઓનિયન કોને ભાવે બધાને ભાવતું હશે અને ગુજરાતીમાં ડુંગળી કહેવાય હવે શું આવ્યું બાળકો કેબેજ કેબેજ ને ગુજરાતીમાં શું કહેવાય કોબી

શું કહેવાય કુકુંબર ગુજરાતીમાં એને કાકડી કહેવાય તે કડવું કડવું હો બાળકો કડવું શાક ભાવે તમને ખાવું જ જોઈએ અને લેડીસ ફિંગર બાળકો ગુજરાતીમાં ભીંડો અને શું કહેવાય બાળકો એલિફન્ટ ફૂટ ગુજરાતીમાં તેને સુરણ કહેવાય તે શાક મોટું આવે ને એટલે એને એલિફન્ટ ફૂડ કહેવાય અને શું કહેવાય બાળકો સ્પીનેજ ગુજરાતીમાં તેને પાલકની ભાજી કહે ભાજી ભાવે છે ને બાળકો અને શું કહેવાય ફેનું ગ્રીક ફેનું ગ્રીક એટલે ગુજરાતીમાં એને મેથીની ભાજી કહેવાય મેથીની ભાજીના ગોટા બને થેપલા બને બધાને ભાવે છે ને બાળકો બધાએ મેથીની ભાજી ખાવી જોઈએ બાળકો ચાલો આને શું કહેવાય પીસ પીસ એટલે વટાણા ગુજરાતીમાં એને વટાણા કહેવાય અને શું કહેવાય સ્વીટ પોટેટો સ્વીટ પોટેટા અને ગુજરાતીમાં શક્કરિયા કહેવાય બધાને ભાવે ને બાળકો શક્કરિયા મીઠા મીઠા લાગે અને શું કહેવાય લેમન કહેવાય લેમન ગુજરાતીમાં લીંબુ કહેવાય તેનું શરબત બને અને શું કહેવાય બાળકો જિંજર એને ગુજરાતીમાં શું કહેવાય બાળકો આદુ કેવાયલી કહેવાય અને શું કહેવાય બાળકો કોરિયન્ડર લીવ ગુજરાતીમાં એને કોથમીર કહેવાય અને શું કહેવાય બાળકો ગાર્લિક ગાર્લિક ગુજરાતીમાં એને લસણ કહેવાય નાખે ખબર છે મમ્મી શાક બનાવે ને તેમાં નાખે અને શું કહેવાય પમકીન ગુજરાતીમાં ને ગુજરાતી કોળું કોળાનું શાક ભાવે આને શું કહેવાય બાળકો બીટ કહેવાય એ શિયાળામાં ખૂબ જ આવે છે બાળકો આનું જ્યુસ બને તમને બધાને ભાવે છે બાળકો આ ખાવાથી શક્તિ મળે છે અને શું કહેવાય કોસબી શું કહેવાય કોસબી ગુજરાતીમાં તુરિયા કહેવાય અને શું કહેવાય બાળકો તમને ખબર છે મિન્ટ કહેવાય ગુજરાતીમાં એને કહેવાય અને શું કહેવાય બાળકો વેજ કહેવાય વેચ ગુજરાતીમાં ગુવાર કહેવાય બાળકો હવે શું આવે છે બાળકો જુઓ રેડીસ આવે છે એને ગુજરાતીમાં મૂળો કહેવાય છે મૂળો કેવો લાગે બાળકો તીખો તીખો એ સલાડમાં ઉપયોગમાં આવે છે તમે બધા ખાવ છો ને આ બધા જ શાકભાજી તમારે બાળકો ખાવાના જેથી તમને બધાને શક્તિ મળે